ચલો હવે આપણે પ્રશ્ન 9 સ્વાધ્યાય 12.1માં પ્રશ્ન 9 3300 વિદ્યાર્થીઓની એક શાળામાં 102 શિક્ષકો છે, કેટલા છે? 102 શિક્ષકો છે અને કેટલા છે? 3300 વિદ્યાર્થીઓ છે. તો શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર મારે શોધવાનો છે. પહેલાં કોનું નામ આપ્યું છે અહીંયા? શિક્ષકો અને પછી વિદ્યાર્થીઓની સંખ્યાનો મારે ગુણોત્તર શોધવાનો છે. તો માટે ગુણોત્તર બરાબર પહેલાં કેટલા આવશે? આની પહેલાં શિક્ષકો આવશે, શિક્ષકોની સંખ્યા છેદમાં વિદ્યાર્થીઓની સંખ્યા. છેલ્લે અહીંયા જે લખ્યું છે આપણે અહીંયા શોધવાનું છે. તો પહેલાં શું છેલ્લે લખ્યું છે? શિક્ષકોની સંખ્યા અને છેદમાં આવશે વિદ્યાર્થીઓની સંખ્યા. પહેલાં કેટલા આવશે અહીંયા? 102 અને છેદમાં 3300. 102 કયા ઘડિયામાં આવે છે આપણને ખબર નથી. એકમમાં શું છે? તો બે શું કહેવાય? બેકી સંખ્યા કે એકી સંખ્યા કહેવાય? તો 102ને 2 વડે ભાગો, કાં તો એવું હોય 102ને 6 વડે ભાગો. ચલો પહેલાં 6 વડે ભાગો, 102 ભાગ્યા 6 કરો. 102 ભાગ્યા 6 કરો. બેકી સંખ્યા હોય એટલે આપણે બેકી સંખ્યા વડે ભાગવાના. 102 ભાગ્યા 6 કરો, જવાબ શું આવશે? 17. તો 17 × 102. હવે શું કરશું આપણે? મારે છેદમાં શું લાવવાના છે? 17 કાં તો 6. 3300 ભાગ્યા 6 કરો. ચલો 3300 ભાગ્યા 6 કરો. 17 તો આવશે નહીં, કારણ કે 17 એકી સંખ્યા છે. રહ્યું શું? 6. 3300 ભાગ્યા 6 કરો. 3300 ભાગ્યા 6 550. તો 550 ગુણ્યા 6. 6 ગયા 6 ગયા, શું રહ્યું? 17 ના છેદમાં 550. બરાબર છે. જો તમને ખબર નથી પડતી, ધારો કે અહીંયા 3300 છે ને અહીંયા 6 છે, તો મારે શું કરવાનું છે? 3300ને 6 વડે ભાગી નાખવાના, જે આવે આપણો જવાબ. તો 550 ગુણ્યા 6, 6 ગયા 6 ગયા, શું રહ્યું? 17 ના છેદમાં 550. નંબર 12. 1 ડઝન પેનની કિંમત 180 રૂપિયા છે. 1 ડઝન પેનની કિંમત કેટલી છે? તો આમાં શું કહેવા માગે છે? કોણ કહેશે મને કે 1 ડઝન પેનની કિંમત 180 રૂપિયા છે અને 12 પેનની કિંમત 180 રૂપિયા છે, તો આપણે કેવી રીતના શોધવાનું? તો મારે અહીંયા એક બોલ પેનની કિંમત શોધવાની છે. એક પેનની કિંમત મારે શોધવાની છે કે એક પેનની કિંમત કેટલી થશે. 1 ડઝન પેનની કિંમત 180 રૂપિયા છે અને 12 નંગ છે, એની કિંમત કેટલી છે? 180 રૂપિયા છે. તો એકની કેટલી હશે? મારે એકની કિંમત અહીંયા શોધવાની છે. લખશું માટે એક પેનની કિંમત (180/12). ચલો હવે 180/12 કરો. 180/12 કેટલા આવે? 15. કેટલા આવ્યા? 15. તો એક પેનની કિંમત કેટલી હશે? 15 રૂપિયા. હવે આગળ જોઈએ. તો બધાને આમાં ખબર પડી ગઈ કે ફરી સમજાવું? 1 ડઝન પેનની કિંમત 180 રૂપિયા છે, તો એક પેનની કિંમત કેટલી થઈ? 15 રૂપિયા. હવે આગળ જોઈએ. 8 બોલ પેનની કિંમત 56 રૂપિયા છે, તો હવે શું કરશું? 8 બોલ પેન છે એની કિંમત 56 રૂપિયા છે, તો મારે શું કરવાનું અહીંયા?
એક પેનની કિંમત શોધીને શોધવાની મારે. આઠ બોલ પેન છે એની કિંમત 56 રૂપિયા છે, તો એકની કેટલી હશે? મારે અહીંયા એકની કિંમત શોધવાની છે. માટે એક બોલ પેનની કિંમત કેટલા આવશે? 56/8, 8 × 56 = 7. થઈ ગયું બધા ખબર પડી ગઈ આમાં કે આપણને અહીંયા આઠ બોલ પેનની કિંમત 56 રૂપિયા હતી, તો એકની કેટલી થશે? મારે અહીંયા એ શોધવાનું છે. હવે આગળ જોઈએ, પેન અને બોલ પેનની કિંમતનો ગુણોત્તર શોધવાનો છે. તો લખીએ, માટે ગુણોત્તર બરાબર પહેલાં શું આવશે? પેન, પેનના છેદમાં બોલ પેન. ચલો પેન કેટલી છે? જવાબમાં આવી 15. 15/7 આવી ગયો જવાબ. ખબડી ગઈ, કારણ કે બંનેના છેદ તો ઉડતા જ નથી. બંને કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે, કે છેદ ઉડતા નથી. નંબર 14 જોઈએ આપણે. શીલા અને સંગીતા વચ્ચે 20:3:2 પ્રમાણ ગુણોત્તરમાં આપણે વેચવાની છે. જ્યારે પણ શબ્દ આવે 3:2, બે ટપકા દેખાય, વચ્ચે શું દેખાય? બે ટપકા દેખાય, તમારે પહેલાં એનો સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. એકદમ સિમ્પલ તમને શીખવાડ દઉં કે જ્યારે પણ તમને બે ટપકા દેખાય એને શું કહેવાય? જેમ કહેવાય. તમને જ્યારે પણ જેમ દેખાય, બે ટપકા દેખાય, તમારે પહેલાં બંનેનો સરવાળો કરવાનો છે. તો લખશું અહીંયા, સરવાળો બરાબર 3+2 કેટલા થશે? 5. બસ તમારે પહેલાં આવું કરી નાખવાનું. પણ તમારે આવું ક્યારે કરવાનું છે? કે જ્યારે પણ અહીંયા શબ્દ જેમ આપ્યો હોય ત્યારે. 3:2 કીધું હોય, 5:6 કીધું હોય, 10:8 કીધું હોય, તમારે પહેલાં બંનેનો સરવાળો કરવાનો છે. બરાબર છે? ચલો હવે પહેલું નામ કોનું છે? તો આપણે લખીશું અહીંયા શીલા. હવે આપણે એને વેચવાનું છે. તો પહેલાં 20 × 20 તો આપણને આપેલા જ છે, જુઓ છે ને, 20 પેન છે મારે બંને વચ્ચે સરખે ભાગે વેચવાની છે. બરાબર ને? ચલો 20 × પહેલાં એના કેટલા છે શીલાના? 3 છે. આપણો સરવાળો શું આવ્યો? બસ જે પણ સરવાળો આવે તમારે છેદમાં મૂકી દેવાના. બરાબર છે? 20 તો આપણને આપેલા જ છે કે 20 પેન છે મારે બંને વચ્ચે વેચવાના છે. તો શીલાના કેટલા છે અહીંયા? 3 છે. તો 20 × 3/5 જે પણ સરવાળો આવે તમારે ક્યાં લખવાનો છે? છેદમાં લખવાનો છે. 5 × 20 = 4 × 3. 4×12 પેન મળશે શીલાને. હવે કોનો વારો આવ્યો? સંગીતા. કેવી રીતે લખશું? કેવી રીતે લખશું આપણે? પહેલાં 20 × કેટલા લખવાના? 2/5. 5×20 = 4×2. 4×2 = 8. આને કેટલી પેન મળી? 12 પેન, અને આને 8 પેન. બંનેનો સરવાળો 20 થવો જોઈએ. 12 × 8 = 20. તો આપણે કેવા છે? 7 છે. બસ આ બંને મેચ થવું જોઈએ. 12+8 અહીંયા 20 થવા જોઈએ. જો 20 ના 22 થઈ ગયા તો તમે શું કર્યું? ગમે ત્યાં અહીંયા આપણી ભૂલ થઈ. ખબડી ગઈ? તો જ્યારે પણ તમને જેમ દેખાય શું કરવાના છે? પહેલાં સરવાળો કરવાનો છે, પછી બંને સરખે ભાગે આ રીતે વેચી દેવાના છે. ચલો હવે યાદ રાખો, નંબર 1 પ્રમાણ. અત્યારે કોઈ લખતા નહીં, પછી લખો. જો બે ગુણોત્તરો સમાન હોય તો તેમાં રહેલી ચારે સંખ્યાઓ પ્રમાણમાં છે તેમ કહેવાય.
तो प्रमाणनी व्याख्या छे, जो बे गुणोत्तरो समान होय तो तेमा रहेली चारे संख्याओ प्रमाणमां छे तेम कहेवाय। प्रमाणमां कुल चार पद होय छे, प्रमाण शोधवानुं सूत्र, प्रमाण शोधवानुं सूत्र बराबर, प्रमाण बराबर पहली संख्या गुणिया चौथी संख्या। प्रमाण बराबर बीजी संख्या गुणिया त्रीजी संख्या। तो तमारे आटलू प्रमाण में याद रखवानू छे, एनी व्याख्या छे, जो बे गुणोत्तरो समान होय तो तेमा रहेली चारे संख्याओ प्रमाण में छे तेम कहेवाय। नंबर बे, प्रमाण में कुल चार पद होय छे, केटला पदो होय छे? चार पद। तमने दाखला में चार पद आप्या छे तो प्रमाण में छे के नहीं तमारे आ सूत्र द्वारा दाखलो गणवानो छे। प्रमाण बराबर पहली संख्या गुणिया चौथी संख्या, प्रमाण बराबर बीजी संख्या गुणिया त्रीजी संख्या। फरीथी प्रमाण कोने कहेवाय? जो बे प्रमाण मा कुल चार पद होय छे, प्रमाण शोधवानुं सूत्र, प्रमाण बराबर पहली संख्या गुणिया चौथी संख्या, प्रमाण बराबर बीजी संख्या गुणिया त्रीजी संख्या। तो तमारे आटलू याद राखवानुं छे। चलो हवे स्वाध्याय 12.2 प्रश्न 1, आपेली संख्याओ प्रमाणमां छे के नहीं ते चकासो। नंबर 1, 15 45 40 120। तो पहला प्रमाणनुं सूत्र शुं छे? प्रमाण बराबर पहली संख्या गुणिया चौथी संख्या। संख्या पहली कई छे? 15। संख्या चौथी कई छे? चलो 120 गुणिया 15 करो, तमारे खाली आमा गुणाकार ज करवानो छे। 120 गुणिया 15 करो, 120 गुणिया 15 तमारे सूत्र लखवानुं छे अने पछी आ प्रमाणे दाखलो गणवानो छे, पछी गुणाकार करवानो छे। 120 गुणिया 15 કેટલા આવે છે? 1800। તો લખશું અહીંયા આપણે 1800। હવે આગળ પ્રમાણ બરાબર સૂત્ર કયું આવશે? બીજી સંખ્યા ગુણિયા ત્રીજી સંખ્યા। તો સંખ્યા બીજી કઈ છે? 45 ગુણિયા 40। ચલો 45 ગુણિયા 40 કરો, 45 ગુણિયા 40। બંનેનો ગુણાકાર કરવાનો છે 45 ગુણિયા 40, કેટલા આવે છે બોલો? 1800। તો બંનેના જવાબ કેવા છે? અહીંયા પણ 1800, અહીંયા પણ 1800, બંનેના જવાબ સરખા આવે તો આ સંખ્યા પ્રમાણમાં છે એમ કહેવાય। તો લખવાનું માટે પ્રમાણમાં છે, બસ દાખલો આપણો અહીંયા પૂરો થઈ ગયો, બરાબર છે? છેલ્લે તમારે આવું લખવાનું કે માટે પ્રમાણમાં છે, પણ બંને જવાબ સરખા આવે તો। નંબર 2, 33 121 9 અને 96। તો પહેલાં શું લખશું આપણે? પ્રમાણ બરાબર સંખ્યા
गुणिया चौथी संख्या। संख्या पहली कई छे अने संख्या चौथी छन्नु। छन्नु गुणिया तैंतीस करो। तमारे खाली गुणाकार ज करवानो छे। एने आपने एक फायदो कि आपने गुणाकार पक्का आवड़ी जाए, बराबर। छन्नु गुणिया तैंतीस छन्नु गुणिया तैंतीस तमारे करवाना छे। શું જવાબ આવ્યો? 3168। ચલો પ્રમાણ બરાબર સૂત્ર શું આવશે? બીજી સંખ્યા ગુણ્યા ત્રીજી સંખ્યા। સંખ્યા બીજી કઈ છે? 121 ગુણ્યા 9। 121 ગુણ્યા 9 કરો। 121 ગુણ્યા 9 કેટલો આવે છે? 1089। 1089 જવાબ કેવા છે? અલગ અલગ, તો લખવાનું માટે પ્રમાણમાં નથી। નંબર 3, 24, 28, 36 અને 48 પ્રમાણ બરાબર પહેલી સંખ્યા ગુણ્યા ચોથી સંખ્યા। સંખ્યા પહેલી કઈ છે? 24 ગુણ્યા 48। ચલો 48 ગુણ્યા 24 કરો। 48 ગુણ્યા 24 કેટલો જવાબ આવે છે? 1152। પ્રમાણ બરાબર બીજી સંખ્યા ગુણ્યા ત્રીજી સંખ્યા। સંખ્યા બીજી કઈ છે? 28 ગુણ્યા 36। 36 ગુણ્યા 28 કરો બરાબર। ચલો 36 ગુણ્યા 28 જવાબ આવે છે, બોલો, 1008। 1008 બને જવાબ કેવા છે? તો શું લખવાનું? માટે પ્રમાણમાં નથી। તો તમારે ગલ લેસનમાં બાકીના દાખલા 4, 5, 6 જાતે લખવાના છે અને આ પ્રમાણે તમારે અહીંયા પ્રેક્ટિસ કરવાની છે।